વલસાડના કલેક્ટરને સલામ। ભારત સહિત વિશ્વભરમાં કોરોના વાયરસનો કહેર યથાવત છે। ગુજરાતમાં પણ કોરોના વાયરસના પોઝિટિવ દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે। ગુજરાત અને દેશભરમાં લોકડાઉન લાગેલું છે। લોકડાઉન દરમિયાન રોજે રોજ સંવેદના સભર કિસ્સાઓ સામે આવી રહ્યા છે, ત્યારે આજે ફરી એવો જ એક કિસ્સો સામે આવ્યો છે। વલસાડના કલેક્ટર સીઆર ખરસાણ પોતાના પરિવાર સાથે વલસાડમાં જ રહે છે। લોકડાઉન પહેલા કલેક્ટરના માતા રેવાબેન બનાસકાંઠામાં સંબંધીને ત્યાં લગ્ન પ્રસંગે ગયા હતા, પરંતુ લોકડાઉનની જાહેરાત થતાં લગ્ન મોકૂફ રહ્યા હતા। લોકડાઉનના કારણે કલેક્ટરના માતા રેવાબેન ત્યાં બનાસકાંઠા સંબંધીને ત્યાં જ રહી ગયા હતા। વિધિની વક્રતા એવી કે લોકડાઉન પતે તે પહેલા કલેક્ટરના માતા રેવાબેનનો સ્વર્ગવાસ થઈ ગયો। મારા માતૃશ્રીના અવસાનના સમાચાર મને રાત્રે 3 વાગે મળ્યા। સવારે હું ગાડી લઈને મારા વતન બનાસકાંઠામાં, જે 500 કિલોમીટર દૂર છે, પહોંચ્યો અને 15 તારીખે મેં મારા માતૃશ્રીની અંતિમ વિધિ પૂર્ણ કરી અને મેં મારા સ્વજનોને વિનંતી કરી કે તમે બધા ઘરે રહી અને એમને શ્રદ્ધાંજલિ આપો, સાચી શ્રદ્ધાંજલિ કહેવાશે, અને લોકોએ વાતને સ્વીકારી એટલે મેં કોઈ બેસણું કે કંઈ રાખેલું નથી। અને આજે મોર્નિંગમાં સવારે હું નીકળી અને બપોર બાદ હું અહીંયા હાજર થઈ ગયો છું। આ સમાચાર મળતા જ કલેક્ટર ખરસાણ તાત્કાલિક બનાસકાંઠા ખાતે દોડ્યા। તેઓ રેવાબાની અંતિમ વિધિ પતાવી 24 કલાકમાં કોરોનાની પરિસ્થિતિ સામે લડવા ફરજ પર પરત ફર્યા। બ્યુરો રિપોર્ટ, જનમન ઇન્ડિયા।